स्थळांतर કરવામાં આવ્યું। શહેર તેમજ તાલુકાના અલગ અલગ સ્થળોમાં લગભગ 700 લોકોને આપવામાં આવ્યો આશરો। મંત્રી અને સાંસદના હસ્તે સ્થળાંતરિતોને ફૂડ પેકેટનું વિતરણ કર્યું। પ્રભારી સાથે રાજકોટ જિલ્લા પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતનાઓ જોડાયા। આશ્રય સ્થાનોમાં રહેલા લોકોને રહેવાની જમવાની વ્યવસ્થા અંગેની કરી વાતચીત। રાઘવજી પટેલે વહીવટી તંત્ર સાથે વાતચીત કરી। રાજકોટ જિલ્લામાંથી 4000 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। બિપરજોઈ વાવાઝોડાના કારણે નીચાણવાળા વિસ્તારના લોકોને કોઈ તકલીફ ન પડે એના માટે આગમચેતી રૂપે સરકારે આવા આશ્રયસ્થાનો શરૂ કરી અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો, જર્જરિત મકાનોમાં રહેતા લોકો, આ બધાને સલામત રીતે રાખવા માટે આવા આશ્રયસ્થાનો શરૂ કર્યા છે। અને જેતપુર તાલુકામાં અને જેતપુર શહેરમાં આવા આશ્રયસ્થાનોની વ્યવસ્થા ખૂબ સારી છે। અહીંનું સ્થાનિક તંત્ર, વધારામાં સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ અને ઉપરાંત ભારતીય જનતા પાર્ટીનું સંગઠન, આ બધાએ સાથે મળી અને આવા નીચાણવાળા વિસ્તારમાં વસતા લોકોને કોઈ તકલીફ ન પડે એના માટે શરૂ કરેલા આ આશ્રયસ્થાનોમાં ખૂબ જ સારી વ્યવસ્થા ગોઠવી છે। આ વ્યવસ્થા જોઈ અને અમને સંતોષ થયો છે। સારી રીતે રાખવામાં આવે છે, સારો ખોરાક પણ આપવામાં આવે છે અને એની જરૂરિયાતની તમામ વસ્તુ અહીં પૂરી પાડવામાં આવી રહી છે। રાજકોટ જિલ્લામાંથી અંદાજે 4000 ઉપરાંત લોકોને આવી રીતે જુદા જુદા આશ્રયસ્થાનોમાં રાખવામાં આવ્યા છે અને આ આશ્રયસ્થાનોમાં જિલ્લાના અને સ્થાનિક વહીવટીતંત્ર અને ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। સુરેશ પાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર।